આગળ વધીએ. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ડેમની જળ સપાટીમાં હાલ 2 થી 3 સેન્ટીમીટર જેટલો વધારો થયો છે. હાલ સરદાર સરોવર ડેમની જળ સપાટી 119.47 મીટરે પહોંચી છે અને ડેમના ઉપરવાસમાંથી 4000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની મહત્તમ સપાટી 121.92 મીટરે પહોંચી છે. ગુજરાતને પીવા અને સિંચાઈ માટે 1 વર્ષ સુધી ચાલે એટલું પાણી છે. તો હાલ 4000 ક્યુસેક પાણીની આવક થઈ છે ઉપરવાસમાંથી અને હાલની ડેમની સપાટી 119.47 મીટરે પહોંચી ગઈ છે. જોકે ડેમની મહત્તમ સપાટી 121.92 છે અને હાલ 1000 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રવીણ પડવરી જોડાઈ ગયા છે. હજી પ્રવીણ, એક બાજુ હાલ લોકો વલખા મારી રહ્યા છે ત્યારે સારા સમાચાર મળી રહ્યા છે, શું વધુ વિગત? જો કે ગુજરાત સરકાર માટે ચોક્કસથી સારા સમાચાર છે, ગુજરાતની જનતા માટે ચોક્કસ સારા સમાચાર છે. એમ કહી શકાય કે ઇતિહાસમાં પ્રથમવાર આટલી ગરમીમાં અને આ મે મહિનાની એમાં 119.47 મીટર પર આજની સપાટી છે. ગત વર્ષની આપણે સરખામણી કરીએ તો આપણે ડેસ્કટોપ ઉપયોગ કરતા હતા 110ની નીચે સપાટી હતી, આજે 119.37 મીટર છે. એમ કહી શકાય કે 1.5 મીટર જેવું ઓવરફ્લોથી બાકી છે. હાલમાં ગેટ લાગેલા છે એટલે ઓવરફ્લો શક્ય નથી, પણ મહત્તમ સપાટીથી બહુ નજીક છે. અને આગામી આખું વર્ષ જો ચોમાસું નબળું રહે છતાં પણ ગુજરાતની જનતાને પાણીની તકલીફ નહીં પડે એટલું પાણી હાલમાં નર્મદા ડેમમાં સંગ્રહિત છે. જી જી પ્રવીણ, આભાર આપનો તમામ વિગત માટે. તો હાલ ડેમની સપાટી 119.47 મીટરે પહોંચી ગઈ છે.